ભારતભરના એલાનમાં ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા જ આજે વહેલી સવારે વિરોધ પ્રદર્શન થાય તે પહેલા પોલીસ દ્વારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવતા કોંગી નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલ પસાર કરાયા બાદ ભારત દેશમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. પંજાબ સિંધુ બોર્ડરથી લઈ દિલ્હી સુધી ખેડૂતોનો વિરોધને હવે વિપક્ષના પણ સમર્થન મળ્યો છે. આજ રોજ ખેડૂતો દ્વારા સરકારના કાને વાત પહોંચાડવા માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે ભારત બંધના એલાનમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા આજે વિરોધ પ્રદર્શન થવાની શક્યતા વચ્ચે વહેલી સવારે જ પોલીસે કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તાઓ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ભરૂચના કોંગ્રેસના જિલ્લા પ્રમુખના નિવાસસ્થાને વહેલી સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને સવારથી જ જિલ્લા પ્રમુખને નજરકેદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પાલિકા વિપક્ષના નેતા સમસાર અલી સૈયદ તેમજ વિકી સોકી, રાજેન્દ્રસિંહ રાણા અને NSUI પ્રમુખ યોગી પટેલ સહિત અન્ય કેટલાક કોંગી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. જોકે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અટકાયતને લોકશાહી વિરુદ્ધ ગણાવી સરકારના ઇશારે શાંતિપૂર્વક થતા વિરોધ પ્રદર્શનમાં પણ અટકાયત થતી હોવાના કટાક્ષ વ્યક્ત કર્યો હતો.